मॉर्निंग स्टूडेंट्स, वात्सल्य परिवारमां તમારું સ્વાગત છે. આપણે ગુજરાતીમાં આઠમા પાઠમાં કીડી હશે કે હાથી એમાં આપણે ઈ વાર્તા જોઈ ગયા. હવે એમાં એક 129 પાના નંબર ઉપર એક ગીત આપેલું છે જે આપણે સમજીશું. ચિત્ર ગયું બદલાય. एक दिवस पीछी लई रामु कंक चितरवा बैठो. रामुए शू करू, एक दिवस पीछी लीधी अने चितरवा एटले चित्र दौरवा बैठो. सरस मजानो रंग भरीने करे लसरको हेठो. सरस मजाना रंग लईने भरीने ई चित्र दौड़तो हतो. घड़ीक वार ए रंग जुए ने घड़ीक जुए आकाश. घड़ीक वार ई रंग जुए एटले કેટલીક વારી રંગ જોતો અને કેટલીક વારી આકાશ જોતો. પડમાં પીંછી બોરીને એ કંઈક ચિતરતો ખાસ. પીંછી રંગમાં બોરી બોરીને એ ચિતરતો એટલે ચિત્ર દોરતો હતો કોઈ ખાસ. ચિત્ર રૂડું ત્યાં એણે કીધું આભ સાંજનું દોરી દીધું. ચિત્ર પૂરું થયું અને એણે શું કીધું કે આભ એટલે કે આકાશ, સાંજનું આકાશ કેવું દેખાય તે એણે રામુએ દોરી દીધું. પીંછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું. ચિત્ર પૂરું થયું એટલે પીંછી આ રંગ બધું કામ એણે પૂરું કરીને સાઈડમાં રાખી દીધું એટલે બધું સંકોરી લીધું એટલે બધું ભેગું કરી લીધું. ને એવામાં રાત પડી ગઈ, રંગ ગયા ક્યાં ઉડી. શું થયું, એટલી વારમાં સાંજ હતી ને રાત પડી ગઈ એટલે આકાશમાંથી રંગ ઉડી ગયા. બરાબર, સાંજના સમયે આકાશ કેવું લાગે તો કેસરી પીળો એવા આકાશ લાગે અને એવામાં એ રાત પડી ગઈ એટલે જે આકાશમાં જે રંગ હતા કેસરી અને પીળો એ રંગ ઉડી ગયા. અને રામુ લઈ રંગ શ્યામને આપ દીધું ડભોરી. શ્યામ એટલે કાળો રંગ લીધું રામુએ અને આપ દીધું ઢબૂરી. જે ચિત્ર હતું એના ઉપર જ્યારે સાંજ હતી એ ચિત્ર દોર્યું અને એના ઉપર એને રાતનું ચિત્ર દોરી લીધું. બરાબર, ત્યાં તો દીઠો ચાંદલીઓને દીઠા ટમટમ તારા. ત્યાં શું થયું, એણે આકાશમાં રાતના સમયે ચાંદલીઓ ચાંદ અને ટમટમ તારા જોયા. રામુએ પાછા પીંછીથી ચિત્રે આરે ચમકારા. રામુએ શું કર્યું, પાછી પીછી લીધી અને ચિતર્યું એટલે ચિત્ર દોર્યું ચમકારાના. સેના, તો તારા જે ટમટમ કરતા હતા એ અને ચાંદનું ચિત્ર દોર્યું. ત્યાં જ પડી ગઈ સવાર. ત્યાં તો શું થયું, ચિત્ર દોરતા દોરતા સવાર પડી ગઈ અને આભનું ચિત્ર ગયું બદલાય. ફરીથી આભનું ચિત્ર બદલાઈ ગયું. પહેલાં સાંજ હતી, પછી રાત થઈ તો રાતનું ચિત્ર દોર્યું અને પછી થઈ ગઈ સવાર. પંખી કલરવ કરતા ગાતા તેજ ગયું પથરાઈ. સવારમાં પંખી કલરવ કરતા હતા અને ગીત ગાતા હતા અને તેજ એટલે કે પ્રકાશ, તેજ એટલે પ્રકાશ ગયું પથરાઈ. પથરાઈ એટલે ફેલાઈ ગયું, પ્રકાશ ફેલાઈ ગયું. રામુ મૂંઝાતો બેઠો કે કેમ કરી ચિતરવું. રામુ મૂંઝાઈ ગયો કે હવે સાંજ દોરી નાખી અને સાંજ ઉપર મેં રાતના ચાંદ અને તારા દોરી નાખ્યા, હવે કેમ ચિતરવું એટલે હવે કેમ એના ઉપર ચિત્ર સવારનું દોરવું. સાંજ ઉપર તો રાત કરી પણ અજવાળું ક્યાં ભરવું. શું કહે છે કે સાંજ હતી એ મેં દોરી, પછી એના ઉપર રાત કરી નાખી અને હવે તો અજવાળું થઈ ગયું, હવે એ મને ક્યાં ભરવું. આ કવિના લેખક કોણ છે, કીર્તિદા બ્રહ્મ ભટ્ટ. અસ્તુ.